ગિરનારની તળેટીમાં વસેલું છે જૂનાગઢ અને એક હકુમતોના સાક્ષી રહેલા આ ઐતિહાસિક નગરનો ઇતિહાસ ખૂબ પૌરાણિક છે। ઘનઘોર જંગલો ધરાવતા જૂનાગઢ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાઓનો અંત આવ્યો છે। નલ સે જલ યોજના અંતર્ગત માળિયાહાટીના તાલુકાનું અંતરિયાળ બોડી ગામ 100% નલ સે જલ મેળવનાર ગામ બન્યું છે। જૂનાગઢના બોડી ગામમાં 209 કુટુંબોમાં સરેરાશ 1086થી વધુ લોકો નિવાસ કરે છે। અહીંના ગ્રામજનોને પાણીની પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। મહિલાઓને 1-1.5 કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા માટે જવું પડતું હતું, જ્યારે અહીં સરકાર દ્વારા વાસ્મો યોજના કે નલ સે જલ યોજના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી। ત્યારે ગામની દરેક શેરી સ્ટેન પોસ્ટથી પાણી પહોંચાડવામાં આવતું હતું, જે બાદ ગ્રામજનોની આ સમસ્યાનો કાયમીપણે નિકાલ લાવવા વાસ્મો યોજના દ્વારા કામગીરી કરવામાં આવી। હાલ ગામમાં 100% ઘરે ઘરે નળ કનેક્શનનું જોડાણ કરી લેવામાં આવતા ગ્રામજનોમાં અનેરો આનંદ જોવા મળે છે। પહેલાં અમારા ગામમાં પાણીની તકલીફ બહુ હતી, ત્યાર પછી વાસ્મોની યોજના આવી। યોજના આવ્યા પછી અમારા ગામની અંદર ઘરે ઘરે કનેક્શન આપી દીધા। અંદાજિત તમને કોઈ 150-200 કનેક્શન છે, ને હવે થોડુંક પાણીનું સારું છે, ને હવે પીવા માટે પાણી પીવા લાયક પણ પાણી આવી ગયું છે, ને થોડુંક વપરાશે માપે રાખે છે, કાંઈ બગાડ કરતા નથી, લેમાં કોઈ તકલીફ છે નહીં। સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત બોડી ગામમાં કુલ 11,21,303 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેમાં ગામની અંદર 1,00,000 લીટરનો એક સંપ, 50,000 લીટરની ઊંચી ટાંકી અને 2,519 મીટરની વિતરણ પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી હતી। અમે આખો દિવસ વાડીએ કામે જતા હોય છે, આવીને અમારે પાણી ભરવું પડે છે 1 કિલોમીટર દૂર। હવે આ યોજના આવી ગઈ છે પછી અમારે સારું છે, હવે પાણી અમારે ભરવું નથી પડતું। ગામમાં સમયસર પાણી વિતરણ થાય તે માટે પાણી સમિતિમાં કુલ 12 સભ્યો દ્વારા કામગીરી કરવામાં આવે છે। તદુપરાંત અહીં ગામમાં પંપિંગ મશીનરીના કામો પણ કરવામાં આવેલા છે। એટલું જ નહીં, તમામ લોકોને શુદ્ધ જળ મળી રહે તે માટે વોટર ટેસ્ટિંગ કિટ દ્વારા પાણીની ચકાસણી કર્યા બાદ જ પાણી વિતરણ કરવામાં આવે છે। ગામમાં શેરીએ સ્ટેન્ડ પોસ્ટ હતા અને સ્ટેન્ડ પોસ્ટ દ્વારા ગામ લોકો પાણી પીતા હતા, અને આ ગામમાં વિતરણમાં જોવા જઈએ તો દરરોજ 1 કલાક વિતરણ કરે છે પાણી। આ ગામમાં 4 ઝોન છે, દરરોજ 1 ઝોનમાં વિતરણ કરે એટલે 4 દિવસે આખા ગામમાં પાણી મળી રહે। એ રીતે ગામની જરૂરિયાત મુજબ ગામને વ્યવસ્થિત પાણી મળે છે એટલે કોઈ બીજો પ્રશ્ન ઉપસ્થિત નથી। અને આ ગામમાં જે પાઇપલાઇન છે એ પાઇપલાઇનમાં ડાયરેક્ટ કનેક્શન છે બધાને, એટલે ડાયરેક્ટ કનેક્શન બધાને આપણે સૂચના આપેલી કે ભાઈ બધાને અડધાનું જ કનેક્શન લેવું, એટલે અડધાના કનેક્શનથી બધાને વ્યવસ્થિત પાણી મળી રહ્યું છે અને બધાએ પોતાએ પોતપોતાના કનેક્શન લઈ લીધા છે। અને આ ગામમાં 100% કનેક્શન પણ છે, કોઈ ઘર એવું બાકી નથી કે જ્યાં નળ કનેક્શન ના હોય। જૂનાગઢ જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજનાઓ થકી 1760 કિલોમીટર પાઇપલાઇન નેટવર્ક, 31 પમ્પિંગ સ્ટેશન, 19 હેડવર્ક્સ અને 22 સબ હેડવર્ક્સ થકી પાણી પહોંચી રહ્યું છે। જલ જીવન મિશન અંતર્ગત ગ્રામ્ય સ્તરે તમામ યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે। ગ્રામ્ય સ્તરે 128 પાણીની ટાંકી, 215 ભૂગર્ભ ટાંકા, 2,365 કિલોમીટર વિતરણ પાઇપલાઇન થકી 2,130 ઘરોને શુદ્ધ, પૂરતું અને નિયમિત પાણી મળી રહ્યું છે। છેવાડાના માનવીની પણ મુશ્કેલીઓ નિવારવા રાજ્ય સરકારે કરેલા સંકલ્પ થકી બોડી ગામના લોકોને ઘરે ઘરે શુદ્ધ અને નિયમિત પાણી પહોંચાડવામાં આવ્યું છે। નલ સે જલ યોજના દ્વારા કરાયેલી કામગીરી બોડી ગામના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લોકકલ્યાણકારી કાર્યો અગ્રેસર રહ્યા છે, એટલે જ તો છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચે છે। જય જય ગરવી ગુજરાત।